દીવ ખાતે 3 ગ્રામ પંચાયત દ્વારા ગોમતી માતા બીચની સફાઈ કરવામાં આવી અને વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી થઈ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આજે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી થઈ હતી. આજે સવારે ગોમતી માતા બીચ ખાતે કોઓર્ડિનેટર ઉમેશ છગનના નેતૃત્વમાં મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, વણાકબારા ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ, સરકારી હાઈ સેકન્ડરી સ્કૂલ વણાકબારા, NSS યુનિટના વિદ્યાર્થીઓ વગેરેએ સફાઈ અભિયાન કરેલ, જેમાં કચરાની સાથે સાથે પ્લાસ્ટિકની સફાઈ પણ કરેલ. પ્લાસ્ટિકના કારણે દરિયાઈ જીવોને નુકસાન પહોંચે છે, જેથી આજના કાર્યક્રમમાં ખાસ પ્લાસ્ટિકથી થતા નુકસાન અને પ્લાસ્ટિક નહીં વાપરવા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ સફાઈ કામગીરીનો મુખ્ય હેતુ પ્રાણજીવ સૃષ્ટિનો વિનાશ અટકાવવામાં અને મહાસાગરને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરવાનો હતો, જેમાંથી મહાસાગર કિનારે રહેતી માછલીઓના જીવ બચાવી શકાય. 3 ગ્રામ પંચાયતની સાથે સાથે ઓશન સોસાયટી ઓફ ઇન્ડિયા તથા મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ચેન્નઈના સહયોગથી ગોમતી માતા બીચ પર સાફ સફાઈ કરવામાં આવી હતી. નમસ્તે, મારું નામ મીનાક્ષી જીવન, હું મહારાણા પ્રતાપ પંચાયત સરપંચ છું. આજે વર્લ્ડ આંતરરાષ્ટ્રીય ઓશન ડે નિમિત્તે આજે અમે ગોમતી બીચ ઉપર સાફ સફાઈ અભિયાન રાખેલું, તેમાં કોઓર્ડિનેટર તરીકે ઉમેશભાઈ છગન હતા. અમે બધા ત્રણેય પંચાયતો થઈ અને ગોમતી બીચની સફાઈ કરી, એમાં જે મેઇન થીમ હતું પ્લાસ્ટિકની એકત્ર કરી અને બીજો પણ કચરો એકત્ર કરી અને આજે અમે બીચની સફાઈ કરેલી છે. ગોમતી માતા બીચ દીવ ડિસ્ટ્રિક્ટમાં નું સફાઈ અભિયાન માટે આજને 8 જૂન વર્લ્ડ ઓશન ડે તરીકે ઉજવાય છે, એના અનુસંધાને અહીંયા બીચ સફાઈ અભિયાન રાખેલું. સફાઈ અભિયાનમાં મુખ્ય હેતુ હતું કે દરેક જીવજંતુ જે દરિયાઈ સૃષ્ટિમાં છે, જીવજંતુની અંદર જે પ્લાસ્ટિકનું જે ડસ્ટ છે એ જીવજંતુની અંદર દરિયાની અંદર જાય, તેથી જે દરિયાની ફિશ છે એને નુકસાન પહોંચાય છે અને એનું જીવ થાય છે, એના અનુસંધાને આ વિશ્વમાં અને આજે ભારત દેશની અંદરમાં 45 જેટલા બીચને આજરોજ સફાઈ અભિયાન થાય છે, તેમાં આપણે ગોમતી માતા બીચનું પણ સમાવેશ થયો છે. ત્યારે આ ફર્સ્ટ ટાઈમ આ એટલા માટે કરવામાં આવ્યું છે કે અહીંયાના જે આપણું તદ્ય વિસ્તાર છે એટલું રમણીય અને સુંદર છે, એના અનુસંધાને અહીંયા બધા ત્રણે ત્રણ પંચાયત, મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીભાઈ ગ્રામ પંચાયત અને વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, મેમ્બરશ્રીઓ, જિલ્લા પંચાયતના મેમ્બરશ્રીઓ, બધા ઓફિસરગણ, પોલીસ સ્ટાફ,
મીડિયાકર્મી સભી બધા અહીં ભેગી કરીને ઇન્વાઇટેડ કર્યા હતા. એના અનુસંધાને આજનો કાર્યક્રમ થયો. સફળપૂર્વક કાર્યક્રમ કરવા બદલ આપ સૌનો ધન્યવાદ. મારું નામ નરસિંહ રામજી, હું શ્રી મહારાણી લક્ષ્મીબાઈના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ નિભાવું છું. આજે વર્લ્ડ ઓશિયન દિવસના દિવસે આજે જે સફાઈ અભિયાનનો કાર્યક્રમના અંતર્ગત અહીંયા યોજવામાં આવ્યો તે બદલ એમાં ત્રણે ત્રણ પંચાયતના સરપંચો શ્રી, મેમ્બરો શ્રી અને જિલ્લા પંચાયતના મેમ્બર શ્રી, તેમ પોલીસ સ્ટાફ, તેમાં દરેક સમાજના અગ્રણીઓ સાથે મળીને આ બ્રિજને એકદમ જે પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનો જે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો આજે એ સારી રીતે થઈ રહ્યો છે અને બધાએ લોકોએ સાથ અને સહકાર આપેલો છે અને આ બ્રિજને આગળ પણ સુંદર રીતે બની શકે તેવું હું પ્રશાસન અને અમના અધિકારીઓને પણ આ સંદેશો પહોંચાડવા માગું છું કે આ બ્રિજનું પણ સારી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવે અને ડેવલપમેન્ટ થાય તો અહીંયા આ બ્રિજનું એકદમ સુંદરતા અને અક્ષતા વધી જાય છે અને લોકોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આવતા સમયની અંદરમાં પણ સફાઈ અભિયાનની અંદરમાં સાફ સફાઈ આપે તેવી હું આશા સાથે અહીંયા પૂરું કરું છું.